નો પ્રકાર જોઈએ તો વારલી પેન્ટિંગ વારલી પેઇન્ટિંગ વિશે તમને એક થોડો ઘણો અંદાજ હોવો જોઈએ તો વારલી પેન્ટિંગ જે છે નામ ધ નેમ ઓફ ધ પેઇન્ટિંગ કમ્સ ફ્રોમ વારલી નામ કઈ રીતે આવ્યું તો કે આ લોકોના નામ ઉપરથી આવે છે પચીસ પચીસોથી તે ત્રણ હજાર બીસી એટલે કે બિફોર પ્રેસ્ટ પચીસોથી ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વર્ષ પૂર્વે જઈએ એટલે આપણે ખબર પડે કે વારલી નામની વસ્તુ હતી વારલી નામના વ્યક્તિઓ રહેતા હતા ઇન્ડિજિનિયસ પીપલ સ્વદેશી લોકો વારલી નામના હતા એ કઈ જગ્યાએ રહેતા હતા તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર અને તમને ખ્યાલ હોવો જોઈએ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર શું આવેલું છે તો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર તો ડાંગ આવેલું છે તો ડાંગ નામના વિસ્તારની અંદર જોવા મળે છે તો આ વાર્લી આ જે વારલી ચિત્રકળા જે છે એ પણ ક્યાં ડાંગની અંદર જોવા મળે છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જોવા મળે છે અને આ કેમ એમ એનું નામ વારલી ગેમ આપ્યું કેમ કારણ કે ત્રણ હજાર વર્ષ પહેલાં ત્યાંના જે ઇન્ડિજિનિયસ સ્વદેશી લોકો જે ડાંગમાં રહેતા હતા અથવા તો ગુજરાતની મહારાષ્ટ્રની સરહદ ઉપર જે રહેતા હતા એને એ એ પ્રજાતિનું નામ જ વારલી હતું એટલે આને વારલી નામ આપેલું હતું ધીસ પેઇન્ટિંગ ઝેવ ક્લોઝ રિસેમ્બલ ટુ ધ મુરાલ પેન્ટિંગ ઓફ ધ ભીમ બેટકા આ જે વારલી પેઇન્ટિંગ જે છે વારલી પેઇન્ટિંગ એ સામ્યતા ધરાવે છે એની જેવા જ લાગે છે કોની જેવા લાગે છે તો કે મધ્યપ્રદેશની અંદર ભીમ બેટકાની અંદર ભીમ બેટકાની અંદર જે મુરાલ પેઇન્ટિંગ જે દોરાયેલા છે એટલે મુરાલ પેઇન્ટિંગ એટલે શું એ સમજો પહેલા મુરાલનો મતલબ શું થાય મુરાલનો મતલબ થાય દિવાલ મુરાલનો મતલબ થઈ દિવાલ તો જે દિવાલ ઉપર લગાવવાના પેઇન્ટિંગ હોય અથવા તો જે વોલ પેઇન્ટિંગ હોય વોલ પેઇન્ટિંગ એને મુરાલ પેઇન્ટિંગ કહેવામાં આવે બરાબર અત્યાર સુધી તમે ઘણી બધી વાંચેલો છે મુરાલ પેઇન્ટિંગ મુરાલ પેઇન્ટિંગ તમે વાંચીને ખાલી આગળ જતા રહેતો હશો તમને તમને ખ્યાલ નહીં આવતો કે મુરાલ પેઇન્ટિંગ એટલે શું પણ તમે યાદ રાખી લો કે મુરાલનો મતલબ જ થઈ દીવાલ મુરાલનો મતલબ થઈ દીવાલ એટલે હવે તમે ગમે ત્યારે મુરાલ પેઇન્ટિંગ વાંચો એટલે સમજી જવાનું કે આ વોલ પેઇન્ટિંગ દીવાલમાં લગાવવાના પેઇન્ટિંગની વાત કરે છે અને ભીમ બેટકાની અંદર તમને ખ્યાલ છે કે સૌથી પહેલું ભારતનું સૌથી પહેલું પેઇન્ટિંગ જે છે એ ભીમ બેટકામાં બનાવવામાં આવેલું હતું ભીમ બેટકા ક્યાં આવેલું છે મધ્યપ્રદેશની અંદર મધ્યપ્રદેશની અંદર ભીમ કે બેટકાની ગુફા હોય છે ત્યાં મનુષ્ય એ સૌ પ્રથમ પેઇન્ટિંગ બનાવવામાં આવેલું હતું બરાબર તો એની સાથે જ સામ્યતા ધરાવે છે કયા તો કે વારલી ચિત્રકળા તો આ મહત્વનો પોઈન્ટ બની જાય છે આ પરીક્ષામાં ડાયરેક્ટ પૂછે છે મહત્વનો પોઈન્ટ એટલા માટે જે છે અને એની જેવા જેવા ચિત્ર એની જેવા જેવા ચિત્ર એક્ઝેટ એની સાથે સામ્યતા ધરાવતા રિસેમ્બલિંગ ધરાવતા ચિત્રો વારલી ચિત્રકળામાં જોવા મળે છે વારલી ચિત્રકળા ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલું છે ડાંગમાં એટલે આ મહત્વનું બની જાય છે બીજી વાત કરીએ કે આજે ભીમ બેટકા વિશે થોડી વાત કરીએ તો ભીમ બેટકા ક્યાં આવેલું છે ભીમ બેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે કઈ નદીના કિનારે તો નર્મદા નદીના કિનારે આવેલું છે નર્મદા નદીના કિનારે આવેલું છે બરાબર અને વિંધ્યાંચલની પર્વતમાળા જે છે એ પણ ત્યાં આવેલી છે તો આ તમને ખબર હોવી જોઈએ બીજી વારલી વિશે થોડી વાત કરીએ તો ધીસ રિચ્યુઅલિસ્ટિક પેઇન્ટિંગ્સ આની અંદર આજે વારલી પેન્ટિંગ જે છે એ રિચ્યુઆલિસ્ટિક હોય એટલે કે અમુક પ્રકારની પરંપરાની એ બધી વસ્તુ આપેલી હોય અને સેન્ટ્રલ મોટિફ ઓફ ચોકટ એની અંદર ચોક નામની વસ્તુ જે છે એ વધારે વધારે પડતી જોવા વિચ ઇઝ સરાઉન્ડેડ બાય સીન્સ પોઇટ્રિંગ ફિશિંગ આની અંદર કયા કયા વારલી પેન્ટિંગમાં કયા તો કે ફિશિંગ જે માછીમારી કરતા હોઈએ હન્ટિંગ શિકાર કરતા હોય ફાર્મિંગ એટલે કે ખેતી કરતા હોય ડાન્સ કરતા હોય એવા એનિમલ્સ પ્રાણીઓના ટ્રીસ એટલે કે વૃક્ષોના અને ફેસ્ટિવસ તહેવારોના ચિત્ર જે છે એ જોવા મળે છે અને ભીમ બેટકાની અંદર પણ તમને ખ્યાલ હશે કે ભીમ ચિત્રોની અંદર પણ મનુષ્યને શિકાર કરતો અને તહેવારોનો અને ડાન્સનો આ વૃક્ષોના પ્રાણીઓના એ બધાના ફોટા જોવા મળે છે અને એવા જ ફોટા વારલી પેન્ટિંગમાં પણ જોવા મળે છે તો વાર્લી પેન્ટિંગ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે